હમણાં જ વાત થઈ એ પ્રમાણે બાળ સાહિત્યના એમના લગભગ 90 પુસ્તકો થયા છે, એમાં બાળ વાર્તા છે, કાવ્યો છે. એટલે આજે આપણે કવિતાનો એમની કવિતાનો મહિમા કરવાના છીએ, એટલે હું એની બહુ વિગતે વાત નથી કરતો. એમણે નિબંધો પણ લખ્યા છે, લઘુનવલ પણ કરી છે, વાર્તાઓ પણ કરી, યાદી ઘણી મોટી છે. આ કુમારચંદ્રક જે છે એ અગાઉ રાજેન્દ્ર શાહ, બાલમુકુંદ દવે, નિરંજન ભગત, ઉષ્ણસ, જયંત પાઠક, ચંદ્રકાંત શેઠ, હરિકૃષ્ણ પાઠક, ભાનુપ્રસાદ પંડ્યા, રઘુવીરભાઈ, રમેશ પારેખ, ધીરુભાઈ, આ બધાને મળી ચૂક્યો છે. અને એ પંગતમાં હવે યોસેફભાઈનું નામ આવે છે. સ્વગત નામનો એમનો જ્યારે કાવ્યસંગ્રહ બહાર પડ્યો તો એ 1969માં બહાર પડ્યો, નાનકડો એવો સફેદ મૂઠાનો કાવ્યસંગ્રહ. તો એ કાવ્યસંગ્રહ બહાર પડતા પહેલાં એમની ઓળખ એ બુદ્ધના કવિની ઓળખ હતી, યોસેફભાઈની. અને બુદ્ધનો કોઈ કવિ હોય તો એ હવેની મને ખબર નથી, પણ છાપ એવી હતી કે બુદ્ધનો કોઈ કવિ હોય તો એનો કાન કાચો ન હોય, એટલે કે એના છંદો લઈ તો પાકા હોય જ હોય. અને પછી તો બચુભાઈ અને પિનાકીન ઠાકોર અને ધીરુભાઈને આ બધાની કોડમાં ઘડાઈ ઘડાઈને શબ્દ પણ નિખાર આવે. તો બુદ્ધસભાના કવિ છે એટલે એમનો કાન બહુ પાકો છે. એમનું કુળ ગોત્ર કયું છે? હું એમની બધી કવિતાઓમાંથી પસાર થઈ ગયો છું. તો આપણને લાગે કે બહુ મોટા કવિ જે કહેવાય છે ને એમની નકલ કરવાનું અઘરું હોય છે. કોઈ મોટો કવિ હોય એની નકલ ન તમે કરી શકો, પણ એના પંથે ચાલી શકાય ખરું. યોસેફભાઈ, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતે જે કેડી પાડી અથવા તો જે રસ્તો એમણે પાડ્યો એ કેડા ઉપર ચાલ્યા છે અને એકનિષ્ઠ ભાવનાથી ચાલ્યા છે. આધુનિકતાનો એ સમય હતો. લાભશંકર ઠાકર અને બીજા કવિઓ તમે જાણો છો, ચિનુભાઈ અહીંયા બેઠા છે, તો આધુનિકતાના વખતમાં પણ એમાં ગૂંચવાયા નથી, ખેંચાયા નથી. થોડીક રચનાઓ આપણને મળે એ સમયની, એટલે દિવાલ ઉપર ગરોળી હોય ને ગરોળીની લાળ ટપકતી હોય ને એ પ્રકારનું જે ન સમજાય એવું બધું લખાતું હતું, પણ એમાં એ બહુ ઝાઝા અટવાયા નહીં. અને એમણે પોતાની એક ગતિ ઊભી કરી. આ કવિનું પ્રભુત્વ શેના ઉપર છે? શબ્દ દ્વારા કવિતા કરે છે તો શબ્દ ઉપર તો પ્રભુત્વ હોય જ, અનિવાર્ય છે, હોવું જોઈએ. પણ એમની કવિતાને રમણીય બનાવે, સુંદર બનાવે એ શું? તો એ છે છાંદસ, અછાંદસ, ગીત અને ગઝલ, આ બધા જ ઉપર એ સ્વરૂપની વિશેષતાઓ એ આ કવિ બરોબર જાણે છે. અંદરની સર્જકતા તો પરમાત્માએ જે આપણને આપી હોય એ હોય, પણ સ્વરૂપ સાથે એક સમજદારી, એક મેચ્યોરિટી એનાથી એમણે કામ પાડ્યું. તમે એમના પ્રાસની ચુસ્તીઓ જુઓ તો તમને ખ્યાલ આવે કે આ કવિ બાંધછોડ કરનારો કવિ નથી. એ કદાચ એવું બને કે કોઈ કવિતા અમને છોડી દીધી હોય, પણ એમણે ક્યાંય લીસા લપટા પ્રાસમાં યોસેફભાઈ ગયા નહીં. એટલે ખુદ વફાઈ એમનો એ મોટો ગુણ છે. સાથોસાથ એમણે છંદોમાં પણ કામ કર્યું, એટલે શિખરણી, પૃથ્વી, મંદાક્રાંતા, બસંત તિલકા જેવા છંદોમાં એમણે કામ કર્યું. અને છંદો આજે પણ વાંચીએ તો એટલા પ્રવાહી, સાફ સુથરા અને મોઢે રહી જાય, આપણને ગાવાનું મન થાય એવી એકદમ પ્રવાહી એમણે આપણને કવિતાઓ આપી. આજથી 25 વર્ષ પહેલાં ઉમાશંકર જોશીએ એમ કહેલું, ચિનુભાઈ સાક્ષી છે, કે હું બે કવિઓને ઓબ્ઝર્વ કરું છું, બે કવિઓને હું જરા ધ્યાનથી જોઉં છું, એક લાભશંકર ઠાકર અને એક યોસેફ મેકવાન. આ ઉમાશંકરે કહેલું છે. પછી તો આપણે એમના સંગ્રહોથી પરિચિત છીએ. એ ઉમાશંકરના એ વિધાનને કંઈ આપણે ત્રાજવે તોડવા નથી બેસવાનું, પણ ઉમાશંકરની નજર એક કવિને નોંધે કે આમાં કંઈક મને સંભાવના દેખાય છે, એ સંભાવના તે જે તે વખતે પ્રગટ કરવી, એને પણ હું એક એમની જે કવિતાની જે સજ્જતા છે એનું દ્યોતક ગણું છું.